गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सेंट झेवियर्स शाळा परिवार तरफ थी ऑनलाइन क्लास में हूँ आपनु हार्दिक स्वागत करूँ छू। केम छो बदा, मजा में ने? तो आज आपणे सरस मजानी गुजराती में एक वार्ता भणीशुं अने ए पाठनुं नाम छे सोनेरी पंखी। सोनेरी पंखी एटले शू बाळको? सोना जेवी पांखो वाळू पंखी, अने एना लेखक छे के श्रद्धा त्रिवेदी। बराबर, आ पाठमां एक सरस मजाना नंदनની વાત કરવામાં આવી છે। એ નંદન કોણ છે ખબર? તમારા જેવો સરસ મજાનો બાળક, પણ એનામાં શું હતું? ઘણી કુટેવો હતી। એ કુટેવો એટલે સારી, જે ટેવો ન હોય તે શું કરે હોય કે આખો દિવસ એ શું કરે? ઊંઘ્યા કરે। એના મમ્મી કે પપ્પાને કોઈ દિવસ ગમે નહીં, અને એ શું કરે? ઊંઘના કારણે શું થાય કે સ્કૂલે પણ એ શું કરે? ફટાફટ જાય, પૂરું હોમવર્ક ન હોય અને એ સ્કૂલે પહોંચી જાય। જ્યારે એ સ્કૂલે જાય ત્યારે મિસ પૂછે કે નંદન, હોમવર્ક લાવ્યો છું? ત્યારે શું કરે નંદન? કોઈ દિવસ હા બોલે નહીં। હવે જુઓ, નંદનના ઘરે એક દિવસ કોણ આવે છે? એના મામા આવે છે। મામા બે ત્રણ દિવસ નંદનના ઘરે રોકાય છે। જ્યારે મામા આવે છે ત્યારે મામા નંદનનું અવલોકન કરે છે। તો નંદન શું કરે કે 10 વાગ્યા સુધી સવારે સૂઈ રહે, અને એક કલાકમાં એ ફટાફટ તૈયાર થઈ જાય। આ બધું નંદનનું જે ફટાફટ તૈયાર થવાનું કામ મામા જુએ છે, અને મામાને શું થાય છે? આશ્ચર્ય થાય છે કે નંદન સવારે વહેલો કેમ નથી ઉઠતો, અને એ કેવો ફટાફટ તૈયાર થઈ જમ્યો ના જમ્યો અને સ્કૂલે જતો રહે છે। મેં તો કે આટલા 2-3 દિવસમાં મામા વિચારે છે કે 2-3 દિવસમાં તો મેં એને ક્યાંય લેસન કરતા પણ નથી જોયો। પછી મામા શું કરે છે? નંદનની મમ્મી જોડે વાત કરે છે કે બેન, આ નંદન રોજ આવું જ કરે છે? ત્યારે એના નંદનના મમ્મી કહે છે, હા નંદનનું તો ભાઈ રોજ આવું, એ એટલો ભારે ઊંઘણસી છે કે જલ્દી ઉઠે જ નહીં, અને સવારે નાયો ધોયો નહીં, અને બધું કામ એ શું કરે? ફટાફટ કરી, અને શું કરે? એ સ્કૂલે ભાગી જાય। જો આપણે શું થાય કે કોઈ દિવસ મોડું થઈ ગયું હોય ને, તો આપણે શું કરીએ કે જે કામ આપણે કલાકમાં કરતા હોય ને, એ કામ આપણે શું કરીએ 20 મિનિટમાં પતાવી દઈએ। કેમ? નાયા નો નાયા, બ્રશ કર્યું નો કર્યું, ફટાફટ માથું વોળ્યું ન વોળ્યું, અને ફટાફટ સ્કૂલ બેગ લઈ અને શું કરીએ આપણે સ્કૂલે ભાગી જઈએ। હવે મામાએ એની મમ્મીને કહ્યું કે જો બેન, આપણે નંદનને સુધારવો હોય ને તો હું તને એક આઈડિયા આપું। તો એક દિવસ નંદન શું કહ્યું કે વહેલો જાગી ગયો। વહેલો જાગી ગયો ને તો એ શું થયો? એ પથારીમાં સૂતો રહ્યો। કેમ? કારણ કે એને તો, તમને ખબર જ છે ને બાળકો, એને તો વહેલા ઉઠવાનું ગમે જ નહીં। આ બધું કોણ જોઈ રહ્યું હતું? આ બધું એના મામા જોઈ રહ્યા હતા। પછી એના મામાએ એના મમ્મીને કહ્યું કે જો હું તને સરસ એક વાર્તા કહું, જે મારો વિનુ છે ને, તે મારા વિનુને જોયો છે? એ વિનુ કેવો હટ્ટો ખટ્ટો છે, નંદનથી તો ઘણો નાનો છે, પણ કેવો શરીરે જબરો દેખાય છે, તને ખબર છે? એણે એ સોનેરી પંખી જોયું છે, અને સોનેરી પંખી એણે જોયું ને ત્યાંથી એના શરીરમાં કે આટલો બધો બદલાવ આવી ગયો છે। એટલે એણે શું કર્યું? આ વાત કોણે સાંભળી? નંદને સાંભળી, અને કે જો આપણે સોનેરી પંખી જોવું હોય ને તો શું કરવું પડે? વહેલા ઉઠવું પડે। હવે નંદને આ વાત સાંભળી લીધી। નંદન સ્કૂલે જઈ આવ્યો, સ્કૂલેથી આવી અને એણે શું કર્યું? ફટાફટ જમી અને પાછો એ સૂઈ ગયો, અને એના પપ્પાને એવું કહેતો ગયો, સૂવા ગયો એ પહેલાં એના પપ્પાને એવું કહેતો ગયો કે પપ્પા, મને તમે સવારે 5 વાગે ઉઠાડજો। નંદનનો આ સવાલ સાંભળી અને પપ્પાને પણ શું થયું? એકદમ આશ્ચર્ય થયું, ઓહો મારો નંદુડો તો 10 વાગે ઉઠનારો, એ મને શું કહે છે? પપ્પા તમે મને સવારે 5 વાગે ઉઠાડી દેજો,
પપ્પાને પણ એકદમ નવાઈ લાગી, મમ્મીને નવાઈ લાગી. પણ પપ્પાએ કીધું, સારું બેટા, તું ચિંતા ના કર, તું અત્યારે સૂઈ જા, હું તને સવારે 5 વાગે ઉઠાડી દઈશ. હવે પપ્પાએ શું કર્યું કે નંદુને સવારે 5 વાગે ઉઠાડ્યો. નંદુ જેવો ઉઠ્યો એવું શું થયું, સવારે ઉઠી અને શું કર્યું, એણે ગામની પાદરે ચાલવા નીકળ્યો. ગામમાં જે તળાવ હતું ત્યાં એવો શું કરવા નીકળ્યો, ફરવા નીકળ્યો. નંદુએ તો જોયું, ઓહો, બધા દાદા ને દાદી સરસ મજાના ટોપલીમાં ફૂલ લઈ અને ભગવાનને યાદ કરતા હતા. નંદન તો વિચારવા લાગ્યો, ઓ, હું એકલો જ મોડો ઉઠતો હતો, જો આ બધા સવારમાં ઉઠી અને શું કરે છે કે ભગવાનને મળવા જાય છે, પણ હું તો કોઈ દિવસ ભગવાનને મળવા જતો નહોતો. હવે શું કર્યું, નંદન ફરી અને પાછો શું આવ્યો, ઘરે આવ્યો. એટલે મમ્મીએ કીધું કે ચાલ બેટા, તું સરસ મજાના હાથ પગ ધોઈ અને શું કર, દૂધ પી લે. એટલે નંદને દૂધ પી લીધું. વહેલો ઉઠ્યો તો એટલે એણે શું કર્યું, સ્કૂલના કામ જે હતા, સ્કૂલનું હોમવર્ક, એ પણ એણે ફટાફટ પતાવી દીધું. સ્કૂલમાં એ સમયસર પહોંચી ગયો. ઓહો, ભાઈ નંદન તો સ્કૂલમાં સમયસર પહોંચ્યો ને, એટલે શું થયું, એના શિક્ષકને પણ આશ્ચર્ય થયું. ઓહો નંદન, આજે સૂરજ કઈ બાજુનું ઊંઘ્યો છે, આજે તો તું શાળાએ સમયસર આવી ગયો. પછી મિસે જ્યારે ભણાવવાનું ચાલુ કર્યું ત્યારે મિસે કીધું કે આજે ચલો કોણ કોણ ઘરકામ લાવ્યું છે. એટલે નંદન તો ક્લાસમાં પહેલો ઊભો થઈ ગયો, જો મિસ, આજે તો હું ઘરકામ લઈને આવ્યો છું. એટલે મિસ પણ એકદમ ખુશ થઈ ગયા, ઓહો નંદન, તો તું તો કોઈ દિવસ ઘરકામ નહોતો લાવતો, અને કે આજે કેમ તું ઘરકામ લઈને આવ્યો. એટલે મિસે પણ એને અભિનંદન આપ્યા અને ક્લાસમાં કીધું, ઓહો, જો આપણે નંદન જેવું બનવાનું, નંદન આજે સરસ મજાનો સારા અક્ષરે શું લખી લાવ્યો છે, ઘરકામ લખી લાવ્યો છે. હવે નંદન શું કરે છે, પાછો ઘરે જાય છે. ઘરે જઈ અને પછી બધું કામ પતાવી અને પાછો શું કરે છે, સૂઈ જાય છે. અને સવારે શું કરે છે, 5 વાગે ઊઠી જાય છે. આમ નંદન 1 મહિનામાં તો સવારે વહેલા ઉઠવાનું એણે ચાલુ કરી દીધું. એક બાજુ ઉત્તર દિશાએ જાય તો બીજા દિવસે શું કરે, દક્ષિણ દિશાએ જાય. અને ત્રીજા દિવસે શું કરે, પૂર્વ દિશાએ જાય. ચોથા દિવસે શું કરે, પશ્ચિમ દિશાએ જાય. આમ નંદન ગામના તળાવ કિનારાની ચારે ચાર દિશા ફરવા લાગ્યો. અને નંદનને તો શું થયું, શરીરમાં એક સરસ મજાની સ્ફૂર્તિ આવી ગઈ. નંદનને એવું થયું કે હાય, હવે તો મને મારું શરીર કેવું લાગે છે, હળવું લાગે છે, મને થાક નથી લાગતો, મને પગ નથી દુખતા, મને માથું નથી દુખતું, મજા આવે છે. આમ નંદન તો સવારે વહેલા ઉઠવાની ટેવ એણે પાડી દીધી. અને શું થયું, ઘરમાં મમ્મી પપ્પા પણ એકદમ ખુશ થઈ ગયા, હાય, આપણો નંદુડો તો હવે ટાઈમ ટુ ટાઈમ શું થાય છે, ઉઠી જાય છે અને શું કરે છે, સ્કૂલે એ ફટાફટ પહોંચી જાય છે. અને હવે તો લેસન માટે પણ આપણે નંદુ પાછળ શું કરવી, બૂમો પાડવી પડતી નથી. હવે તો આપણને એવું લાગે છે કે હાશ, આપણો નંદુ તો એકદમ ડાયો થઈ ગયો. હવે નંદુ સવારે વહેલો ઉઠતો હતો એટલે શું થયું કે એ સમયમાં એના હોમવર્ક ને બધું પૂર્ણ થઈ જતું હતું. હવે એ જ સમયમાં નંદનની પરીક્ષા આવે છે. એટલે નંદન શું કરે છે, પરીક્ષા પણ બહુ સારી રીતે આપે છે. નંદન પહેલાં 3-3 વિષયમાં નાપાસ થતો હતો, પણ જ્યારે એ પરીક્ષા આપે છે ત્યારે નંદન શું થાય છે, આખા ક્લાસમાં એ 3જા નંબરે પાસ થાય છે. ઓહો, ક્લાસના બધા વિદ્યાર્થીઓ નંદનને જોવે છે. ઓહો, નંદન તો કે જો ને, 3 વિષયમાં નાપાસ થનારો નંદન આજે શું થયું, 3જા નંબરે પાસ થઈ ગયો. અને ઘરે આવ્યો એટલે શું થયું, મમ્મી પપ્પા પણ એકદમ ખુશ થઈ ગયા. ઓહો, આપણો નંદન તો 3જા નંબરે પાસ થઈ ગયો. એટલે મમ્મી પપ્પા એને શું કહ્યું, બોલ બોલ નંદન, હા, તું તો બહુ સરસ મજાની અભ્યાસમાં મહેનત કરે છે, તું તો 3જા નંબરે પાસ થઈ ગયો, હવે તો અમારે તને ઈનામ આપવું જ પડે. એટલે મમ્મી પપ્પા એને કહે છે, બોલ બોલ નંદન, તારે શું ઈનામ જોઈએ. એટલે નંદનને સરસ મજાનું
ઈનામ પણ આપે છે. નંદન તો ખૂબ ખુશ થાય છે અને વિચારે છે કે ઓહો, મેં તો સોનેરી પંખી તો હજી જોયું નથી, તોય મને આટલો બધો લાભ થઈ ગયો કે મારો બેડો પાર થઈ ગયો. બેડો પાર થઈ જવો એટલે શું થવું? કલ્યાણ થવું. હવે કે જો આ હું સોનેરી પંખી જોઈશ તો મને કેટલો બધો લાભ થશે. પછી નંદન મામાને એક દિવસ પત્ર લખે છે અને કહે છે કે મામા કેમ છો, મજામાં છો ને? હું તો જો એક તમને સરસ મજાના સારા સમાચાર આપું, આ વખતે તો હું પરીક્ષામાં ત્રીજા નંબરે પાસ થયો એટલે હું તમને પત્ર લખી રહ્યો છું. પણ તમે જે મને સોનેરી પંખી કહ્યું હતું એ સોનેરી પંખી તો હજુ મેં જોયું પણ નથી અને એને જોવા માટે હું સવારે રોજ સવારે શું કરું છું, વહેલો ઉઠી જાઉં છું, તળાવ કિનારે જાઉં છું અને હું પણ તમારા વિનુ જેવો કેવો થવા લાગ્યો છું, હટ્ટોકટ્ટો થવા લાગ્યો છું, ભણવામાં પણ હું હોશિયાર બનવા લાગ્યો છું. પણ તમે જે મામા સોનેરી પંખીની વાત કરો છો એ મને એવું લાગે છે એ કોણ હશે તમને ખબર? એ હશે સુરત દાદા. મામા તમે હવે સાંભળો, મારે સોનેરી પંખીને જોવા રોજ તળાવ કિનારે જવાની જરૂર નથી, પણ હું સવારે વહેલો ઉઠીશ અને શું કરીશ, અગાસીમાં એ સોનેરી પંખીને હું જોઈશ. સોનેરી પંખી જોવાથી મને કે ઘણો ફાયદો થઈ ગયો અને મારા શરીરમાં જે આળસ હતી એ આળસ પણ નીકળી ગઈ અને આ રીતે હું ઘણો હોશિયાર અને આળસને મેં ખંખેરી નાખી. તો સમજાઈ ગયું ને બાળકો આ પાઠમાં સોનેરી પંખી વિશે? હવે આપણે શું કરીશું કે પાઠમાં જે શબ્દ આપ્યા છે એની આપણે સમજૂતી મેળવીશું. તો સૌપ્રથમ જે શબ્દ છે એ ઊંઘણસી. ઊંઘણસી કોને કહેવાય? કે જે આખો દિવસ ઊંઘ્યા કરે અને જેને ઊંઘવાની ટેવ હોય એને ઊંઘણસી કહેવામાં આવે. બીજો શબ્દ છે ખાનગી. ખાનગી એટલે અંગત, પોતાની વસ્તુ, જે પોતાની પાસે રહે એ વસ્તુને આપણે શું કહીએ? ખાનગી કહેવાય. જો સ્કૂલને તમારે ખાનગી ન કહેવાય, કારણ સ્કૂલ તમારી પાસે રહેતી નથી, સ્કૂલ તમારી છે, વાત સાચી છે, પણ એ ખાનગી કહેવાય નહીં. ખાનગી કોને કહેવાય? કે તમારા પાઠ્યપુસ્તકો, નોટબુકો, પેન્સિલ, રબર, આ બધી ખાનગી વસ્તુઓ કહેવાય. હવે ત્રીજો છે સોનેરી, બરોબર? તો સોનેરી એટલે સોના જેવા પીળા રંગનું, બરાબર? તમને મેં સમજાવ્યું હતું ને, તમને ખબર હશે બાળકો કે તમારા મમ્મી જે બુટ્ટી પહેરે છે એ કેવા કલરની પહેરે છે? સોનેરી. જે સોના જેવી વસ્તુ દેખાય એને શું કહેવામાં આવે છે? સોનેરી. જો મેં પણ કાનમાં પહેરી છે ને એ વસ્તુને શું કહેવામાં આવે છે? સોનેરી. હવે સીમ. સીમ એટલે શું આવશે? ખેતર કે ગામની હદ. બાળકો તમે બધાએ તો ખેતર જોયું જ હશે અને ખેતરમાં તમને બધાને ખબર હશે શું થાય? સરસ મજાના અનાજ થાય, ફળ થાય અને એ બધું આપણને શું કરે? ખાવાનું ખૂબ ગમે અને એ બધું ખાઈએ તો આપણા શરીરમાં શું આવે? તાકાત આવે અને એ તાકાતથી આપણે શું કરીએ? ખૂબ દોડી શકીએ, ચાલી શકીએ, આપણને થાક લાગે નહીં. આ બધી વસ્તુઓ ક્યાં થાય? ખેતરમાં થાય. હવે આશ્ચર્ય. આશ્ચર્ય એટલે નવાઈ. તમને ખબર હશે કે જો તમે પરીક્ષામાં મહેનત કરી હોય અને તમારો પહેલો નંબર આવી જાય ક્લાસમાં તો તમને શું થઈ જાય? એકદમ નવાઈ લાગી જાય. ઓહો, અને તમે એકદમ ખુશ થઈને શું કહો? ઓહો, મારો તો પહેલો નંબર આવી ગયો. સમજાઈ ગયું ને બાળકો આ પાઠ વિશે?